એવું કહેવાય છે કે માણસના મનમાં શું છે તે તેની આંખો કહી દે છે. પરંતુ કોઈ હવે એવું કહે કે આંખો માણસનું મૃત્યુ ક્યારે થશે એ પણ કહી દેશે, તો તમે માનો ખરા? કદાચ નહીં માનો, કેમ કે વાત હેરાન કરી દેનારી છે. પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે એવી ટેકનિક વિકસાવી છે જેનાથી આંખોથી કહી શકાય કે માણસનું મૃત્યુ ક્યારે થશે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક નવું અલ્ગોરિધમ વિકસિત કર્યું છે, જેની મદદથી કોઈ વ્યક્તિના રેટિનાની સ્કેનિંગના આધારે તેના મૃત્યુની ભવિષ્યવાણી કરી શકાય છે. બ્રિટિશ જર્નલ ઓફ ઓફ્થોલ્મોલોજીમાં પ્રકાશિત એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે રેટિનાના અધ્યયનથી માણસના સ્વાસ્થ્ય વિશે ઊંડાણપૂર્વક જાણી શકાય છે. વૈજ્ઞાનિકો અનુસાર મૃત્યુનો ખતરો રેટિનાની બાયોલોજિકલ ઉંમર અને વ્યક્તિની ઉંમર વચ્ચેના અંતર સાથે જોડાયેલો છે, જેના આધાર પર તેનું અનુમાન લગાવી શકાય છે. ડાઉન ટુ અર્થમાં છપાયેલા એક અહેવાલ અનુસાર આ સંશોધનમાં કહેવાયું છે કે રેટિનામાં સૂક્ષ્મ વાહિકાઓનું એક નેટવર્ક હોય છે જે સ્વાસ્થ્યમાં થતા ફેરફાર પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેની મદદથી શરીરમાં રક્ત પ્રવાહ અને મસ્તિષ્કના સ્વાસ્થ્ય અંગેની સટીક જાણકારી મળી શકે છે. રેટિના આંખોનો એક ખૂબ મહત્વનો ભાગ છે. આંખના પાછળના પડદાને રેટિના કહેવાય છે, જે આંખમાં જોવા મળતા પ્રકાશ પ્રત્યેનું સંવેદનશીલ કોષોનું એક સ્તર હોય છે. જ્યારે પ્રકાશ આ સ્તર સુધી પહોંચે છે તો આપણે જોઈ શકીએ છીએ, એટલે કે રેટિના વડે વ્યક્તિ દુનિયાને જોઈ શકે છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ 46,969 વયસ્ક વ્યક્તિઓની આંખોની 80,000 વધારે તસવીરોનું વિશ્લેષણ કર્યું હતું. આ તમામ વ્યક્તિની ઉંમર 40-69 વર્ષની વચ્ચે હતી. તેના ઊંડાણપૂર્વકના અધ્યયન અને એઆઈથી કરેલ વિશ્લેષણથી એ જાણવા મળ્યું છે કે રેટિનાની ઉંમર અને વ્યક્તિની ઉંમર વચ્ચે એક મજબૂત સંબંધ હોય છે. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવું કેમ છે તે વિશે હજી સુધી કોઈ જાણકારી નથી મળી, પરંતુ તેનાથી એટલું કહી શકાય કે રેટિનલ એજ ગેપ મૃત્યુના વધતા ખતરાની ભવિષ્યવાણીમાં મદદરૂપ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે કે જેમ ઉંમર વધે તેમ બીમારીઓ અને મૃત્યુનો ખતરો વધતો જાય છે. સમાન ઉંમરના લોકોમાં આ ખતરો અલગ અલગ હોઈ શકે છે.